के आपने त्रिमंत्र बोलाइए। नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वत्सायाणं, नमो लोए सवसाहुणं, ऐसो पंच नमुक्कारो सव पाप प्रणाशनो मंगलानं च सव्वेसिं पड़वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद। चालो तारे माणिया आपणे कविराज नु एक पद। सत्सुति राग या द्वेष अधीन
તેથી જયો ભી પ્રકૃતિ સચ્ચિદાનંદ કહેવાય છે કે જ્યાં જ્યાં આપણું ચિત્ત ચોંટી જાય ત્યાં ફરી ફરી પાછું આ દેહને એ કરાર પૂરા કરવા માટે ત્યાં જન્મ લેવો પડે છે. આપણને જે સ્મૃતિ રહેશે, યાદગીરી, આપણે ઘણી બધી બાબતોને ભૂલી જવી હોય તો ભૂલાય નહીં. લોકોને એવું લાગે છે કે યાદગીરી કરવા માટે મહેનત કરવી જોઈએ. લોકો યાદગીરી રાખવા માટે જાત જાતના બધા ઉપાય કરે ને એમાંય આ કાળની અંદર તો બાળકોને યાદગીરી વધારવા માટેના ટોનિકો પીવડાવવામાં આવે છે. વાસ્તવમાં આ યાદગીરી એ પોતાના રાગ અને દ્વેષ સાથે સંકળાયેલી છે. જે વસ્તુનો, જે વ્યક્તિ સાથેનો બહુ જ રાગ હોય એની સ્મૃતિ હંમેશા એની મેળે જ આવે. કાં તો કોઈનો બહુ જ દ્વેષ હોય એને યાદ આવે. પોતાના જીવનની અંદર પણ ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા વ્યક્તિઓ જેની જોડે બહુ જ રાગ દ્વેષ થયા હોય એ હંમેશા આપણી સ્મૃતિમાં આયા કરતા હોય છે. એ વ્યક્તિ કદાચ ગેરહાજર થાય પણ એની સ્મૃતિ આપણને હાજર હોય. અને સૌથી વધારે માણસને શાંતિ નથી રહેવા દેતું એનું કારણ જે કે આ જગતની જે બધી સ્મૃતિ છે એમાંય જે દુઃખદાયી સ્મૃતિઓ છે એ વારંવાર એને યાદ આયા કરે છે. દુઃખનો પ્રસંગ તો 5 મિનિટનો હોય પણ એની સ્મૃતિ એને 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ ચાલ્યા કરે.
આ સ્મૃતિ લોકો બહુ જ ઈચ્છા રાખે કે આ ભૂલી જવાય અને આટલું જ યાદ રહે મને, પણ એ આપણે જાતે કરી શકતા નથી. દાદા ભગવાને ખૂબ સુંદર રીતે આપણને બતાવ્યું કે આ સ્મૃતિનો જે આધાર છે એ શું છે, તો કે રાગ અને દ્વેષ. જે જે વસ્તુ ઉપરનો રાગ છે, જગ્યા ઉપરનો રાગ છે, વ્યક્તિ પ્રત્યેનો જે રાગ છે, એના કારણે સ્મૃતિમાં છે. જ્ઞાની પુરુષોને રાગ અને દ્વેષ જતા રહે છે, પછી એમને સ્મૃતિ હોતી જ નથી. એટલે ઘણી વાર દાદા ભગવાન પોતે કહેતા ને કે અમને તો આજે શું તારીખ થઈ, કયો વાર થી, અમને યાદ ના હોય. એનું કારણ શું? તો કે એમની જે સ્મૃતિ છે એ બિલકુલ ખલાસ થઈ ગયેલી છે. એમનું દર્શન છે કોઈ વ્યક્તિને મળેલાનું, ફરી એને જુએ તો એને એમના દર્શનમાં આવે કે ઓહો અમને મળેલા છે. એમને સ્મૃતિ ના હોય, કારણ કે એમને રાગ દ્વેષ જ ઉત્પન્ન નથી થતા. આપણે તો 10 મિનિટ કોઈને મળ્યા હોય ને, પણ જો એકદમ ચીપ ચોંટી જાય તો દિવસોના દિવસો સુધી માણસને યાદ આવ્યા કરે. ભણવાની અંદર પણ ઘણી વાર વિદ્યાર્થીઓને જે વાંચેલું યાદ નથી રહેતું, એનું કારણ શું? તો કે એની જે રાગ દ્વેષ છે એની અંદર એનું જો રાગનું પ્રમાણ ઓછું હોય, એને ગમતો ના હોય વિષય, એ યાદ રહે જ નહીં. લાખ મહેનત કર કરે પણ યાદગીરી ના રહે. એટલે કવિરાજે બહુ સુંદર આની અંદર વાત કરી કે આ જગતની સ્મૃતિ એ પોતે જ દુઃખદાયી છે અને એ બંધ થતી નથી. લોકોને માણસ ધર્મસ્થાનમાં જાય ને તો પણ એની સંસારની જે સ્મૃતિ છે બધી એ બંધ થાય નહીં. લોકો તો ઘણું કે ભગવાનમાં ધ્યાન કરો, હવે તમે ઘરનું ધ્યાન છોડો, છોકરાઓનું ધ્યાન છોડો, પૈસાનું ધ્યાન છોડો, બધા કે એને છોડવું હોય પણ છૂટે નહીં, કારણ કે રાગ અને દ્વેષ સાથે જોડાયેલું છે. જગતના બધા જ લોકો આ રાગ અને દ્વેષ ઓછા કરવાનું પણ કહે છે, પરંતુ એક વસ્તુમાંથી રાગ ઓછો થાય બીજામાં જાય. ઘરની વ્યક્તિઓના રાગ દ્વેષ છોડે તો બીજા શિષ્યોના રાગ દ્વેષ બેસે, સંસ્થાઓના રાગ દ્વેષ ઊભા થાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ રાગ દ્વેષ છે, એવું જ્ઞાની પુરુષોની બહુ જ મોટી આ શોધ કરી અમે. બધા પેલા રાગ દ્વેષ કાઢવામાં જ વ્યસ્ત છે. જ્ઞાની પુરુષોએ શોધી નાખ્યું કે આ બધાનું જે મૂળ છે એ તો અજ્ઞાન છે. આત્માની અંદર રાગ અને દ્વેષ નામનો ગુણ જ નથી. આ જે રાગ દ્વેષ દેખાય છે આપણને એ તો ખરેખર આત્માની દ્રષ્ટિમાં તો આ પરમાણુનું આકર્ષણ અને વિકર્ષણ છે. જેમ કોઈને પોતાનો છોકરા ઉપર છોકરી ઉપર એમની જોડે બહુ ગમે છે તો એ કે મને મારા છોકરા ઉપર બહુ રાગ છે, મારે મારી છોકરી ઉપર મને બહુ રાગ છે. વાસ્તવમાં એ રાગ છે જ નહીં,
એ તો પેલા પરમાણુનું આકર્ષણ છે, આપણી પ્રકૃતિના પરમાણુ અને એની પ્રકૃતિના પરમાણુનું આકર્ષણ થાય એ રાગ જેવું લાગે છે. રાગ કોને કહેવાય છે? તો કે પોતે હું જ મયંકભાઈ છું એવું એને ભાન હોય અને આ જે રાગ ઉત્પન્ન થયો આકર્ષણ એની અંદર તન્માયાકાર પણ ઉત્પન્ન થાય પછી એ રાગ બને છે. આ તો પરમાણુના આકર્ષણને પોતે રાગ માને છે. વાસ્તવમાં તો આ પરમાણુનું આકર્ષણ થાય પાછું વિકર્ષણ હોવું થાય બંને ગુણો એમાં હોય. કોઈક વાર એકબીજાને બરાબર ના ગમતું એને જોવાનું મન ના થાય કે ભેગા જ ના થતા હોય તો વાસ્તવમાં એ દ્વેષ નથી. દ્વેષ તો એને કહેવાય છે કે જેની અંદર તન્માયાકાર પણ ઉત્પન્ન થાય. જ્યાં સુધી એનું તન્માયાકાર પણ ઉત્પન્ન નથી થતું ત્યાં સુધી એને રાગ દ્વેષ કહેવાતા નથી. આખી પ્રકૃતિનું જે નિર્માણ છે એ આ રાગ અને દ્વેષથી પ્રકૃતિ આખી બને છે. જેને જેવા પ્રકારના રાગના ઓપિનિયન અંદર પડતા જાય એવું જ એનું મન એવા જ પરમાણુ બધા ગ્રાસ્પિંગ થાય અંદર ભેગા થાય છે અને એનાથી આખી પ્રકૃતિ તૈયાર થાય. આપણને અમુક વસ્તુ જ ગમે છે, અમુક કલર ગમે છે, અમુક માણસો ગમે, અમુક જગ્યા ગમે, આ બધું કારણ શું છે? તો કે આપણે એવા પરમાણુ અંદર ભરેલા છે. ફૂડના, કલરના, રીતભાતના, બધા જાત જાતના જે પરમાણુ આપણે તન્મય થઈને ભરેલા હતા એના આધારે આજે ગમે છે આપણને. પણ એ ગમતા ઉપર ચોંટી પડે, તન્મય થઈ જાય એની અંદર, પછી જ્ઞાનીઓની ભાષામાં, વિતરાગોની ભાષામાં એને રાગ કહેવાય છે. જેમ જ્ઞાની પુરુષને પણ રાગ દ્વેષ ના હોય પણ એમને ગમતું ના ગમતું હોય, આ કપડાં સારા લાગે, આ કપડાં ના સારા લાગે, આ જગ્યા સારી છે, આ જગ્યા સારી નથી, એમને એવું બધું હોય પણ રાગ દ્વેષ ના હોય, એમને ના ગમતી જગ્યા ઉપર બેસાડી દે, ના ગમતા કપડાં પહેરાવી દે, ના ગમતી વ્યક્તિની સાથે બેસી રહેવાનું આવે તો પણ એ બિલકુલ એમને દ્વેષ ઉત્પન્ન ના થાય અંદર. અને એ જ બતાવે છે કે એમને ગમો અને અણગમો છે પણ રાગ દ્વેષ નથી એમનામાં. આ પ્રકૃતિનું જે આખું સર્જન છે એ પેલા આકર્ષણ અને વિકર્ષણની અંદર તન્માયાકાર પણ થાય છે કે આ મને આમની જોડે બહુ ફાવે છે, આ બહુ જ સારા માણસ છે, આ બહુ જ સારી વસ્તુ છે, એવી રીતના એને તન્માયાકાર પણ ઉત્પન્ન થાય. અને જેવું તન્માયાકાર પણ થયું કે પેલી પ્રકૃતિ વિશેષ કૃતિ ઉત્પન્ન થઈ, આ પછી એ ગમ્યા જ કરે, ગમ્યા જ કરે. નથી લોકો કહેતા કે એની વાઇફ જોડે મેરેજ થયા હોય તો આખો દિવસ એની વાઇફને અને હસબન્ડને આખો દિવસ એકબીજા યાદ આવતા હોય અને 5 વર્ષ જાય પછી તો બિલકુલ એને યાદ જ ના કરે. પેલાને ના એનિવર્સરી યાદ હોય, ના બર્થડે યાદ હોય, કેમ એવું થઈ ગયું? પહેલા તો એકદમ આટલું બધું યાદગીરી હતી અને હવે બિલકુલ ઓછી થવા માંડી, એનું કારણ શું?
ત્યાં આગળ માણસોને એવું પઝલ થાય છે કે આ પહેલાના જેવા નથી, પહેલા મારું જે ધ્યાન રાખતા હતા, મારું જે કરતા એ બધું નથી. વાસ્તવમાં શરૂઆતની અંદર જે ભેગા થાય છે એ આકર્ષણના પેલો ગુણના કારણે એ એકદમ યાદગીરીમાં આવે છે. પરંતુ જ્યારે એ આકર્ષણના પરમાણુ ખલાસ થઈ જાય છે અને પછી વિકર્ષણના પરમાણુ ઉત્પન્ન થાય છે ત્યારે એકબીજા વચ્ચે ભયંકર દ્વેષના બધા પરિણામો ઉભા થઈ જાય છે. વાસ્તવમાં પ્રકૃતિના જે પરમાણુ છે એ આ કામ કરી રહ્યા છે. જગતના બધા જ લોકો રાગ અને દ્વેષ છોડવામાં પડ્યા છે. વાસ્તવમાં એ તો પરમાણુનું આકર્ષણ વિકર્ષણ છે. તમે ભ્રાંતિથી એને ચોંટી પડો છો કે આ મને ગમે છે, ત્યાં એ રાગ થઈ ગયો છે. ગમે છે પ્રકૃતિને અને પોતે એમ માને છે કે મને બહુ ગમે છે, ત્યાં પછી એ રાગ થઈ જાય છે. આ મારું છે અને આ પારકું છે, જેવું પેલું પારકું થયું કે દ્વેષ ઉત્પન્ન થયો, અને આ મારું છે એવું થયું એટલે રાગ ઉત્પન્ન થયો. આ રાગ અને દ્વેષથી આખી પ્રકૃતિ પછી થયા કરે છે. એટલે કવિરાજે બહુ સુંદર રીતે આ પદમાં આપણને બતાવ્યું કે આ જગતના તમામ રાગો, જગતના તમામ દ્વેષમાંથી છૂટવું હોય તો એનું એક જ કામ કરવા જેવું, તો કે પ્રશસ્ત રાગ ઉત્પન્ન થવો જોઈએ. જ્ઞાની પુરુષો પ્રત્યેનો રાગ, વિતરાગ પ્રત્યેનો રાગ, દાદા ભગવાન પ્રત્યેનો રાગ, દાદા ભગવાનની વાણી પ્રત્યેનો રાગ, સત્સંગ માટેનો રાગ, એ બધા જે આપણને આપણી આત્મ જાગૃતિમાં વધારો કરે એ બધા જ સાધનો ઉપર આપણને જબરદસ્ત રાગ ઉત્પન્ન થાય એને પ્રશસ્ત રાગ કહ્યો. અને પ્રશસ્ત રાગ શું કરશે તો કે સંસારના બધા રાગ તોડી નાખશે એની મેરેજ. આમ આપણે એક એક રાગ તોડવા જઈએ, છોકરા ઉપરનો, છોકરી ઉપરનો, હસબન્ડ વાઈફ ઘરનો તો તૂટે નહીં, આખી જિંદગી જાય તો ભાઈ. અને આ કાળમાં તો મોટા ભાગે એવા રાગ લઈને આવેલા જ ના હોઈએ, થોડાક જ રાગ હોય પણ દ્વેષ વધારે હોય છે. આજે આત્માના ધ્યાન ઉપરનું સૌથી મોટું જે આવરણ છે એ કષાયોનું, અને કષાયોના કારણે જ આપણે આત્મજ્ઞાન થયા છતાં પણ આપણે બરાબર એનું જે નિરાકુરતાનું સુખ છે એ અનુભવ કરતા નથી. આ કષાયની અંદર સૌથી મોટા જે રાગ કષાય અને દ્વેષ કષાય. દ્વેષ કષાય તો આવે ને તો તરત આપણને ખબર પડી જાય છે, એમાં તો આપણે તરત જાગૃત થઈ જઈએ છીએ. અપમાન કરે ત્યારે તો શુદ્ધાત્મા યાદ આવી જાય, બધું જ્ઞાન યાદ આવી જાય બધું, પણ રાગ કષાય આવે ને, પોતાની પોતાના છોકરાનો છોકરો બોલાવે અને એ વખતે જે એકાકાર થઈ ગયે રાગ કસાય, એ રાગ કસાયની અંદરથી જુદાપણું રાખવું એ બહુ જાગૃતિ માંગી લે છે. ખરેખર તો રાગ એ જ મોટામાં મોટું કષાયનું બીજ કહેવાય છે, અને આ દ્વેષ એ તો એનું પરિણામ છે.
પરિણામની અંદર આપણે બરાબર જાગૃત રહીએ છીએ, પણ પેલા જે રાગની અંદર જાગૃતિ આવી જોઈએ એ નથી આવતી. જેમ જેમ આપણને જ્ઞાની પુરુષની વાતો સમજાતી જાય એમ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થશે, અને એ પ્રશસ્ત રાગથી આ સંસારના બધા રાગ તૂટવા માંડશે. પછી ઘણી વાર હજુ પ્રશસ્ત રાગ પણ ઓછા થાય, બહુ થતા ના હોય, કારણ કે હજુ આપણને આત્મજ્ઞાન માટેનું, આપણને આ છૂટવા માટેનું સાચું સુખ મેળવવાની હજુ એટલી જિજ્ઞાસા હજુ થઈ નથી. જેટલી એને પોતાની સાચી વસ્તુ મેળવવાની ઈચ્છા થશે, એવી ભાવના થશે, પછી એને આ પ્રશસ્ત રાગ એકદમ ઉત્પન્ન થશે. એટલે બહુ સુંદર આ કવિરાજનું પદ આપણે સાંભળ્યું. એમાં ખાસ જે બતાવ્યું એમણે કે આજના કાળની અંદર માણસોનું જે ચિત્ત છે એ અશુદ્ધ વધારે ક્યાં બને છે, તો કે આ સ્ત્રી પુરુષોના વિષયોમાં. એક વર્ષ સુધી તમે તમારું ચિત્તને શુદ્ધ કરવા માટે ઘણા બધા પ્રયોગ કર્યા, અને તમે બહાર ગયા અને અડધો કલાકની અંદર જ તમારું જો ચિત્ત કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ વિષયમાં ગયું, કે તરત જ પેલું એક વર્ષનું ચોખ્ખું થયેલું ચિત્ત હોય ને એ મેલું થઈ જાય છે. આપણને જ્ઞાની પુરુષોએ જે જ્ઞાન, જે સુખ, જે આત્મા આપ્યો છે તો એટલો બધો આનંદ વાળો, એટલું બધું, પણ એનું અનુભવ નથી થતો. એનું કારણ શું? તો કે આપણું જે ચિત્ત છે એ નિર્મળ નથી. એટલે સૌથી વધારે આ કાળમાં ચિત્તને જો સાચવવું હોય તો આ વિષય વસ્તુની અંદર બિલકુલ જાય નહીં, અને જાય તો એને પ્રતિક્રમણ કરાવો, તો એની નિર્મળતા એકદમ ચોખ્ખી ને ચોખ્ખી રહ્યા કરે.